નમસ્તે મિત્રો, હું છું જયદીપ પરમાર અને આપ સૌનું એકવાર ફરીથી સ્વાગત છે. તો આપણો આજનો ટોપિક છે વિટામિનના વિવિધ પ્રકાર અને વિટામિનની ઉણપથી થતા રોગો. જી હા મિત્રો, આપણો આજનો ટોપિક છે ટાઈપ્સ ઓફ વેરિયસ વિટામિન્સ એન્ડ ડિસીઝીસ આર કોઝ્ડ બાય લેક ઓફ ધોઝ પર્ટિક્યુલર વિટામિન્સ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. વિટામિનના સૌથી પહેલાં તો વિવિધ પ્રકાર જોઈ લઈએ. તો વિટામિનના વિવિધ 6 પ્રકાર છે, જે આ મુજબ છે: વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ એન્ડ વિટામિન કે. એ બી સી ડી ઈ એન્ડ કે. તો આ થઈ ગયા વિટામિનના પ્રકાર. હવે આપણે જોઈશું કે વિટામિન બી એક એવું વિટામિન છે કે જેના વિવિધ 6 પેટા પ્રકાર પડે છે. તો એ છે વિટામિન બી વન, બી ટુ, બી થ્રી, બી ફોર, બી સિક્સ, બી સેવન એન્ડ બી ટ્વેલ્વ. કઈ રીતે યાદ રાખશું? તો વિટામિન બી વન, ટુ, થ્રી, ફોર, ફાઇવ નહીં લખવાનું, સિક્સ, સેવન અને ફાઇવ પ્લસ સેવન ટ્વેલ્વ. તો વન, ટુ, થ્રી, ફોર, સિક્સ, સેવન, ટ્વેલ્વ યાદ રહી ગયા. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું વિટામિન એથી. તો સૌથી પહેલું છે વિટામિન એ. વિટામિન એની ઉણપથી થતો રોગ જે છે રતાંધળાપણું. મિત્રો, માણસોમાં એક સોલિડ ગેરમાન્યતા છે જે છે રતાંધળાપણું. રતાંધળાપણું એટલે કે રાત્રે આંધળા થઈ જાય એવું લોકો માને છે. રિયલમાં એવું કાંઈ જ નથી. રતાંધળાપણું રોગમાં થાય છે ઓછા પ્રકાશમાં દેખાતું બંધ થઈ જાય, જેનો મિનિંગ છે રતાંધળાપણું. તો સ્વાભાવિક છે કે રાત્રે ઓછો પ્રકાશ હોય તો દેખાવું બંધ થઈ જાય. તો વિટામિન એની ઉણપથી થશે રતાંધળાપણું. હવે જોઈએ વિટામિન બી અને તેના અલગ અલગ પ્રકારમાં થતા વિવિધ રોગો. તો વિટામિન બીના મેઇન પ્રકાર બી વનમાં થતો રોગ છે બેરી બેરી. ત્યારબાદ વિટામિન બી ટુ, કે જેની ઉણપથી ત્વચા ફાટી જાય, જીભ ફાટી જાય અને આંખો લાલ થઈ જાય. ત્યારબાદ વિટામિન બી થ્રી, કે જેની અંદર નાની ઉંમર અથવા તો ઓછી ઉંમરમાં સફેદ વાળ થાય અને મંદબુદ્ધિ. ત્યારબાદ વિટામિન બી ફોર, કે જેની અંદર આવશે બિફોર આફ્ટર, એટલે કે બી ફોર એ વાળું બી ફોર નથી, વિટામિન બી ફોર છે જેની અંદર થશે પેલાગ્રા. ત્યારબાદ વિટામિન ફાઇવની જગ્યાએ ફાઇવ તો છે નહીં, સિક્સ એન્ડ સેવન. તો વિટામિન સિક્સ અને ટ્વેલ્વ, છ દુ બાર, બંનેમાં એનિમિયા રોગ થશે. તો વિટામિન બી સિક્સ એન્ડ બી ટ્વેલ્વમાં એનિમિયા. ત્યારબાદ આવશે વિટામિન બી સેવન, કે જેની અંદર લપવો થાય અને શરીરમાં દુખાવો થાય. તો આ થઈ ગયા વિટામિન બીના અલગ અલગ ટાઈપ્સ અને તેમાં થતા રોગ. હવે આપણે જોઈએ વિટામિન સી. વિટામિન સીની ઉણપથી થતો રોગ છે સ્કર્વી. સ્કર્વી રોગની અંદર શું થાય કે પેઢા હોય ને એ ફૂલે, ફૂલી જાય અને એમાંથી લોહી નીકળે. દાંતના જે પેઢા હોય તેની વાત છે. ત્યારબાદ હવે જોઈશું વિટામિન ડી. મિત્રો, બધા જ જાણે છે કે વિટામિન ડી આપણને ક્યાંથી મળે છે? સૂર્યપ્રકાશમાંથી. નાના અથવા તો કોમળી વયના બાળકોને વિટામિન ડીની ખૂબ જ જરૂર હોય છે, જે વહેલી સવારના અને સાંજના સૂર્યના કુમળા તડકામાંથી બાળકોને મળે છે, જે હાડકાના રક્ષણ માટે એકદમ ઉપયોગી અને જરૂરી વિટામિન છે. તો વિટામિન ડી. ત્યારબાદ હવે આપણે જોઈશું કે વિટામિન ડીની ઉણપથી થતો રોગ. તો હાડકાને જો પૂરતું વિટામિન ડી ના મળે તો એને નુકસાન થાય. તો રોગ હાડકાને થતો જોઈ શકતો હોય. તો કુમળી વયના અથવા તો નાની ઉંમરના બાળકોને સુક્તાન રોગ થશે, એટલે કે રિકેટ્સ. સુક્તાન એટલે કે રિકેટ્સ. અને મોટા અથવા તો પુખ્ત વયના ઉંમરના લોકોને એક રોગ થાય છે જેનું નામ છે ઓસ્ટિયો મેલિશિયા. બરાબર છે, ઓસ્ટિયો મેલિશિયા. ત્યારબાદ વિટામિન એ, વિટામિન ઈ, સોરી વિટામિન ઈ. વિટામિન ઈની ઉણપથી થતો રોગ છે જેનું નામ છે પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓમાં વંધ્યત્વ. એના વિશે કંઈ કહેવાની જરૂર નથી. ત્યારબાદ વિટામિન કે, જે લાસ્ટ ટોપિક, લાસ્ટ વિટામિનનો ટાઈપ છે વિટામિન કે, કે જેની ઉણપથી શરીરમાં લોહી ન જામે. જો લોહી જામતું હોય એ બંધ થઈ જાય છે અને આંતરડામાં પણ ઉત્પન્ન થાય છે. તો આ બધા થઈ ગયા વિવિધ ટાઈપ્સ ઓફ વિટામિન અને બધા જ વિટામિનની ઉણપથી થતા રોગ. હવે આપણે એક વખત ફરીથી જોઈ લઈએ. વિટામિન એ, બી, સી, ડી, ઈ, કે આ બધા ટાઈપ છે. અને વિટામિન બીની અંદર બી વન, બી ટુ, બી થ્રી, બી ફોર, બી સિક્સ, બી સેવન, બી ટ્વેલ્વ. હવે એક એકને આપણે રોગ જોઈ લઈએ. તો વિટામિન એની ઉણપથી રતાંધળાપણું, વિટામિન બી વનમાં બેરી બેરી, વિટામિન બી ટુમાં આંખો ફાટી જવી, આંખો લાલ થઈ જવી, ત્વચા ફાટી જવી, જીભ ફાટી જવી. વિટામિન બી થ્રીની અંદર થશે નાની ઉંમરમાં સફેદ વાળ અને મંદબુદ્ધિ. ત્યારબાદ વિટામિન બી ફોરની અંદર જોવા મળશે કે પેલાગ્રા. વિટામિન સિક્સ અને ટ્વેલ્વની અંદર એનિમિયા અને વિટામિન સેવનની અંદર જોવા મળશે લકવો અથવા તો શરીરમાં દુખાવો.
વિટામિન સીની ઉણપથી થતો રોગ સ્કર્વી, વિટામિન ડીની ઉણપથી થતો રોગ સુક્તા, અને મોટી ઉંમરમાં ઓસ્ટિયો મેલિસિયા. વિટામિન ઈની ઉણપથી થતો રોગ પુરુષોમાં નપુંસકતા અને સ્ત્રીઓની અંદર વધ્યત્વ, અને વિટામિન કેની ઉણપથી થતો રોગ કે જે છે શરીરમાં લોહી ના જમે. તો આ થઈ ગયા વિવિધ પ્રકારના વિટામિન્સ, ટાઈપ્સ ઓફ વિટામિન્સ, અને આ બધા જ વિટામિનની ઉણપથી થતા, એટલે કે જો શરીરમાં યોગ્ય માત્રામાં આ વિટામિન્સ પૂરતા પ્રમાણમાં લેવામાં આવે નહીં તો તેની ઉણપ કહેવાય, એના લીધે થતા રોગો. હવે આ બધા જ વિટામિન્સ માટે શરીરમાં યોગ્ય સ્ત્રોત લઈએ તો આ બધા રોગ થઈ શકે નહીં. તો આ બધા જે યોગ્ય સ્ત્રોત લેવાના હોય તેમાં પણ ઘણા બધા ઉદાહરણો આવે છે પર્ટિક્યુલર વિટામિન્સ માટે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ, એન્ડ પ્લીઝ જો તમે મારી ચેનલ હજી સુધી લાઈક સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરો, અને મારો આ વિડીયો જરૂર લાઈક કરો, અને જરૂર પડતા લોકોને શેર કરો.